ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત. આવતીકાલે મતદાન હીટવેવની આગાહી વચ્ચે 13 રાજ્યોમાં 88 બેઠકો પર બીજા તબક્કાની ચૂંટણી. રાહુલ ગાંધી, અરુણ ગોવિલનું ભાવિ નક્કી થશે. 2024ની લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં શુક્રવારે 13 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની 88 બેઠકો પર મતદાન થશે. આ મતદાન રાહુલ ગાંધી, શશી થરૂર, હેમા માલિની, અરુણ ગોવિલ, કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર જેવા દિગ્ગજ નેતાઓનું ભાવિ નક્કી કરશે. પહેલા આ તબક્કામાં 89 સીટો પર મતદાન થવાનું હતું, પરંતુ મધ્યપ્રદેશની બેતુલ સીટ પર BSP ઉમેદવારના મૃત્યુ બાદ હવે આ સીટ પર 7 મેના રોજ ચૂંટણી થશે. 2019માં ભાજપે સૌથી વધુ 50 સીટો જીતી હતી અને NDA સાથીઓને 8 સીટો મળી હતી. કોંગ્રેસને 21 બેઠકો મળી હતી, અન્યને 9 બેઠકો મળી હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બીજા તબક્કાની ચૂંટણીમાં 1198 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 1097 પુરુષ અને 100 મહિલા ઉમેદવારો છે. એક ઉમેદવાર થર્ડ જેન્ડર છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ એ 1192 ઉમેદવારના એફિડેવિટમાં આપવામાં આવેલી માહિતી પર એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. તેમાંથી 21% એટલે કે 250 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. 390 એટલે કે 33% ઉમેદવારો કરોડપતિ છે, તેમની પાસે 1 કરોડ કે તેથી વધુની સંપત્તિ છે, જ્યારે 6 ઉમેદવારોએ તેમની સંપત્તિ શૂન્ય જાહેર કરી છે. 3 પાસે 500 થી 1000 રૂપિયાની સંપત્તિ છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.